નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ બ્રેકિંગ ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. દીવથી અમારા સંવાદદાતા બિપિન બામણિયા સાથે. ઉનામાં ભડકાઉ ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ. પોલીસે ઘાતક હથિયારો, તલવાર, કુહાડી, લોખંડના પાઇપ, છરી, બેઝબોલના ધોકા, સોડાની બોટલો કબજે કરી 76થી વધુ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધી ધરપકડ કરી. ઉના શહેરમાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને ગઈકાલે રાત્રે કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારાની પણ ઘટના બની હતી, જેમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લા તેમજ જૂનાગઢ એસપી તથા પોરબંદરની પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ ઘટનાને પગલે જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા રાત્રિના સમયે ઉના ખાતે પહોંચી ગયા હતા અને ગીર સોમનાથ જિલ્લા એસપી શ્રીપાલ શેષમાં જૂનાગઢ એસપી રવિ તેજા સહિત જિલ્લા તાલુકાભરની તમામ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયેલ હતો. આખરે શહેરમાં રામનવમીના પાવન દિવસે ભડકાઉ ભાષણ કરી તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, તેમજ પોલીસ દ્વારા આખી રાત કોમ્બિંગ કરવામાં આવેલું હતું, જેમાં 76 શખ્સોએ અટકાયત કરી રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ શહેરીજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉના શહેરના વેપારીઓ દ્વારા દુકાન ખોલવામાં આવેલ ન હતી. બપોરે વેરાવળ મુસ્લિમ સમાજના આગેવાનો ઉના પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીની રજૂઆત કરવા પહોંચી ગયા હતા. શહેરમાં પોલીસ દ્વારા આખી રાત કોમ્બિંગ સમય દરમિયાન પોલીસને ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. શહેરમાં પરિસ્થિતિની ગંભીરતા સમજી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેમ જ્યાં નજર કરીએ ત્યાં પોલીસ જ પોલીસ દેખાઈ હતી, ત્યારે અલગ અલગ જિલ્લાની એસઓજી, એલસીબી, બીડી સ્ટાફ, એસઆરપી સહિતનો પોલીસ કાફલો કુલ 300થી વધુ પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવે. પોલીસ દ્વારા સીસીટીવી અને હ્યુમન સર્વેલન્સની 76થી વધુ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા અને પોલીસે રાયોટિંગ સહિતની 143, 147, 148, 323, 337, 427 કલમ હેઠળ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ દ્વારા હજુ પણ આવા તત્વોને પકડી પાડવા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ વિડીયોગ્રાફિક્સના આધારે તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 8-9 શખ્સો હથિયાર લઈ દરવાજા બારીમાં તોડફોડ કરી એ ઉનાના વાલ્મીકી વાસમાં રહેતા શંકરભાઈ નાથાભાઈએ જણાવેલ કે અમે રાત્રિના ઘરમાં હતા ત્યારે ઘર પાસે 8-9 શખ્સો આવ્યા હતા અને હાથમાં તલવાર, કુહાડી, પાઇપો, ધોકા વડે દરવાજા તેમજ બારીમાં મારી ભાંગતોડ કરી નાસી ગયા હતા. સમય સાંજના સમયે શહેરમાં ગીર સોમનાથ અને જૂનાગઢ એસપી સહિત પોલીસ કાફલાએ ઉના પોલીસ સ્ટેશનથી કુંભારવાડા, ભોઈવાડા, કોટ વિસ્તાર, વડલા ચોક, પાડાપર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ અને રાત્રિના રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા મોડી રાત્રિના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરતા 76 જેલાઓની અટકાયત કરી હતી અને ઝડપી લેતા 50થી વધુ ઘાતક હથિયારો તેમજ 100 જેટલી સોડા બાટલો મળી આવી હતી. ઉનામાં 2 દિવસથી તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હજુ પણ પોલીસ દ્વારા સલામત હોવાની વાતો થાય છે, પરંતુ શહેરીજનોમાં હજુ પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે શાંતિ ક્યારે સ્થપાશે અને રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની ધરપકડ ક્યારે થશે તેવા સવાલો કરી રહ્યા છે. બિપિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ. કુંભારવાડા જગ્યા હે વહાં પે યે અભી તક કિતને લોગો કી ગિરફ્તારી હુઈ હૈ? ઇસકે અંદર હમને 2 એફઆઈઆર લી હૈ. એક તો જો કાજલ હિન્દુસ્તાની હૈ જિન્હોને ભડકાઉ ભાષણ દિયા થા ઉનકે અગેન્સ્ટ પુલિસ ફરિયાદ લી હૈ, और दूसरा जो ये राइटिंग वाला हुआ है जिसके अंदर काफ़ी बड़े बड़ी संख्या में लोग इकट्ठा हुए थे, इसके अंदर हमने पुलिस की ही एफआईआर ली है और दोनों पक्षों से लगभग 50 से 60 लोगों को अब तक डिटेन किया है. बाकी जो सीसीटीवी फुटेज है वगैरह देख रहे हैं, बाकी लोकल इंटेलिजेंस, ह्यूमन इंटेलिजेंस है वो भी इकट्ठी कर रहे हैं हम लोग, और जो डिटेन हुए हैं उनसे भी पूछपरछ करके और आगे इसमें कार्रवाई कर रहे हैं. जो भी दोषी है उनको बख्शा नहीं जाएगा और सख्त से सख्त कार्रवाई की जाए. सर, शहर की सुरक्षा के लिए क्या पुलिस इंतजाम है? शहर के अंदर हमारा डिप्लॉयमेंट है, पेट्रोलिंग अभी चालू है, स्टैटिक पॉइंट्स भी है, बाकी सारे जो भी आसपास के जो है जहाँ पे थोड़ा संवेदनशील क्षेत्र है वहाँ पे भी हमारी पेट्रोलिंग चालू है, वहाँ पे भी हमारे स्टैटिक पॉइंट्स है और हम ऑन फोन कॉल अवेलेबल है जितने भी ऑफिसर्स हैं, और इमीडिएटली जहाँ से भी अगर कोई डिस्ट्रेस कॉल आ रहा है हम तुरंत उसको रेस्पॉन्ड कर रहे हैं. पुराने दंगाइयों के खिलाफ कोई कार्यवाही? जिन जिन का नाम इसमें खुलेगा, जो हमारे सीसीटीवी फुटेज है, ह्यूमन इंट है, बाकी जो भी कोई इनपुट आता है उसके हिसाब से उन सबके खिलाफ कड़क कार्रवाई करेंगे. सर, कल की घटना जो रात को हुई उसमें कोई घायल नहीं आया? उसके अंदर 2 लोगों को बिल्कुल माइनर इंजरी हुई है, कोई घायल नहीं है अभी, सारे दोनों डिस्चार्ज हो चुके हैं. सर, बंदोबस्त के लिए कोई बास सेटिंग यहाँ पर रखना? हाँ, हमारे पास यहाँ पे 2 SRP की कंपनीज डिप्लॉय हुई है, बाकी लोकल पुलिस ही है.
और यहाँ पे शांति का माहौल है और सिचुएशन पूरी तरह से अंडर कंट्रोल है, कोई इशू नहीं है। थैंक यू सर। ओके थैंक यू। सुलेमान भाई धुमत भाई गढ़िया गिर सोमनाथ घाटी समाज ना अध्यक्ष छू अने अमे समग्र गिर सोमनाथ जिला मुस्लिम समाज की टीम ऊना में जो दुखद बनाव बनो है तेना अनुसंधान में आज रोज अत्यारे आईजी साहेब ने रजूआत करवा माटे आवेला। आ जे बनाव बनवानुं दुखद कारण बेन श्री काजलबेन हिंदुस्तानी जे आवी अने कोईपण धर्म ने सारूँ न लागे बीजा धर्म की लागणी दुबाय एवं जे कृत्य करूँ बोला है ते बदल तेना पछीना जे प्रत्याघातो जे पड़ा है ऊना शहर में अने आना प्रत्याघातो समग्र जिल्ला में न पड़े अने समग्र जिल्लानी कौमी एकता जे छे डोळाय नहीं अने कौमी हमेशा वधु फैलाय नहीं एना माटे अमे समग्र जिल्लानी मुस्लिम टीम मारे वेरावल अने अमे अहींना आगेवानोने पण तमाम पासे अभिप्राय लीधेलो अने एमनी पण वात एवी आवी कि भाई आ बनाव बनवानुं मुख्य रीजन आ हतुं पेली बेन आव्या अने जे न शोभे तेवा शब्द बोल्या एना माटे पण जे थयुं ते थयुं दुखद छे ऊना माटे अने समग्र जिल्ला माटे એની વાત અમે આજે આઈટી સાહેબને અત્યારે કરી એસઓજી જાડેજા સાહેબ અમારા વચ્ચે વાત કરવા માટે મીડિયેટર રહી અને સારો માહોલ બનાવ્યો અને જિલ્લાના મુસ્લિમોને સમગ્ર ગુજરાતના મુસ્લિમોને સંતોષ આપીએ છીએ કે ભાઈ આપણે જે દેશમાં રહેવું છે એ દેશની રાષ્ટ્રભાવનાથી એ દેશની વિકાસની ગતિથી ડબલ ઇન્જિન જે છે એ મુસ્લિમ અને હિન્દુ એક ઇન્જિન ડબલ ઇન્જિન છે આ તમામ લોકો સાથે રહેશે તો દેશનો અને રાષ્ટ્રનો વિકાસ થશે આવી વાતોમાં રાષ્ટ્રનો કે દેશનો વિકાસ ન જ થાય આમાં ઘણી ભાગે નિર્દોષ લોકો આ બનાવનો ભોગ બને છે જે લોકો કરવાવાળા લોકો છે એ નીકળી જાય છે તો અમે સૌને એવી અપીલ કરીએ છીએ સમગ્ર રાજ્યના મુસ્લિમો અને હિન્દુ ભાઈઓને કે ભાઈ કોઈ કોઈના ધર્મ ઉપર તમે આરોપ ન નાખો તમે તમારા ધર્મનું કામ કરો બીજા જે એના ધર્મનું કામ કરતા એને તમે સ્વેચ્છાએ ધર્મનું કામ કરવા દો બીજાના ધર્મને લાગણી દુભાશે તો એના પ્રત્યેગત ઊંધા પણ એને સારા અને વેપારી લોકોને આનું ભોગ બનવું પડે સરકારને એવી અપીલ કરીએ છીએ કે અમે તમામ મુસલમાનો રાષ્ટ્રવાદમાં માનના રહ્યા છીએ દેશની એકતાને અખંડમાં માનના રહ્યા છીએ પણ અમારા ધર્મ ઉપર કોઈ જ્યારે કોઈ પણ ધર્મ ઉપર કોઈ અપમાનજનક શબ્દ બોલે તો સ્વાભાવિક છે કે એ લોકોમાં લાગણી અને ગુસ્સો પણ થાય અને ગુસ્સો થાય એટલે પરિણામ ખરાબ આવે અને ખરાબ આવે એટલે દેશને પણ નુકસાન થાય રાષ્ટ્રને નુકસાન થાય અને દરેક કોમને નુકસાન થાય આ દેશમાંથી મુસ્લિમો 22 કરોડ છે એ દેશ મૂકીને જતા નથી રહેવાના અને દેશના વિકાસ સાથે કોઈ 2-5 તત્વો હોય તો હોય પણ બાકીના લોકો દેશની વિચારધારા સાથે સંકળાયેલા છે અને જે આવા લોકો જે છે જે ભડકાવું ભાષણ કરે છે તે પછી તે ગમે તે કોમનો હોય એના સામે સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને આવા લોકોને બોધરૂપે એવું થવું જોઈએ કે આ 2 દિવસના અંદર એમની ધરપકડ થાય અને સખત સજા થાય તો ન હિન્દુનો કોઈ આગેવાનો એવો નીકળે કે ન મુસ્લિમનો કોઈ આગેવાનો નીકળે કે ભડકાવું ભાષણ કરી શકે. ઓકે. મારું નામ શંકરભાઈ નાથાભાઈ અને વાલ્મીકી વાસ અને જૂનો ભંગી વાસ. શું બનાવ બન્યું? બનાવ તો અમે તો ઘરમાં હતા અને એ બહારથી આવીને હુમલો કર્યો અમારી ઘર ઉપર અને અમે કોઈને કંઈ કંઈ એ ઠોકવા માંડ્યા બધું ભાંગતોડ કરવા માંડ્યા. હવે અમારે તો બચાવ કરીને છોકરાઓને બધીને પછી અમે બંધ કર્યું દરવાજા. કોઈ દરવાજા તો અંદર જારી ખોલી અને દરવાજા દ્વારીઓને બધી તોડી ફોડી ને બધી વયા ગયા. એ તો હાર્દ અમને કોઈને નુકસાન થયું નહીં. અમને તો અમને તો મારી જ નાખે તે બધા દુકાન કવાડી ને પાઇપું ને બધી લઈને આવ્યા હતા. 8-9 જણા હતા. હવે અમારે 8-9 જણા ભાઈ મારું કેમ જવું? તરવાલ બી હતી. તમે શું કર્યું? અમને શું કરીએ પછી? અમે તો પછી હાથ કર્યો દરવાજો બંધ કરીને હું આમ બધા બીજા બધાને બોલાવા આવ્યો. પછી મોબાઈલમાં ફોન કર્યો છોકરાઓને. બીજું તો શું કરું? બીજું મારી પાસે તો કોઈ તાકાત ના હોય. બીજી એકલો હું કરવાનું છે? અમે સાધન ને અમે એની પાસે સાધન હતા. મારી પાસે કઈ નહીં.